જોઈ લ્યો આમની ઘોડી તૈયાર થઈ જાય, ક્રિકેટર હવે બેટિંગ માં ઉતરો હોય ને જોઈ લ્યો, પગુ પગુ માં મોદાન પાછા ગોઠણી પેડ ને હા ભાઈ. હેલો એવરીબડી, હું છું રાહુલ આહિર, આપને સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો હું કહેવાય તો લઈરો મોજમાં ને. તો આજે આપણે તારીખ 8 અને અમાસના દિવસે આપણે રાવલ ગામની બાજુમાં આવેલું છે સિસલી ગામ, અને સિસલી ગામે ખોડિયાર માતાજીના મંદિરે મેળો હોય છે. તો લોકમેળાની સાથે સાથે અશ્વમેળાનું પણ આયોજન થાય છે. તો અશ્વમેળાનો જો આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ, તો અશ્વમેળામાં ગરો અને રેવાલ ને પાટીદોર અને સાથે સાથે જે આસપાસના જો વરઘોડાની ઘોડીઓ અને ઘોડા પણ આવતા હોય, તો આજે એ આપણે મેળો તમને બતાવી. તો ચાલો શરૂઆત, ચાલો સૌથી પહેલાં આપણે વિડીયોની શરૂઆતમાં જો આપણે બધા ઘોડા જે મંડપ નીચે બાંધેલા છે તે સૌથી પહેલાં એ બધા ઘોડાઓમાં નજર મારી, અને આપણે આયોજનની વાત કરીએ તો આયોજક આપણા હરદાસભાઈ અને બહુ જ સારામાં સારું આયોજન કર્યું. ઘોડાઓને તપ ન લાગે એના માટે મંડપનું બહુ જ સારામાં સારું આયોજન કર્યું. બધી જગ્યાએ બધા ઘોડા જો મંડપ હેઠા ઊભી શકે એવી રીતના મંડપનું આયોજન કર્યું છે મસ્ત હરખું. અને પછી ચરાપુરાની પણ સગવડ પૂરેપૂરી રાખી છે ઘોડાઓને, ઘોડા હાટું જે ઘોડાઓને લીલો લીલો ઝીંઝવો ખાવો હોય ને ઝીંઝવો છે, અને ગદમ ખાતા હોય એ બધા ઘોડાઓ માટે ગદમની સુવિધા બહુ જ સારામાં સારી કરી છે. અને આયોજન આજુ ખેરે હરદાસભાઈ જ્યાં પ્રોપર રહે છે એ વાડીમાં જ કરેલું હતું, એટલે બહુ સારામાં સારું મસ્ત આયોજન થયું. તો હાલો હવે સૌથી પહેલાં આપણે બધા ઘોડાઓમાં નજર મારી લઈ. ના ઘોડા બાંધા આમણો છે ટીલીઓ, પણ આમણો છે ટાકી શિવરાજ, તે જો રેસમાં આવ્યા છે. ભાઈ આમણે તો અહીંથી બહાર આડ્યો ભાઈ, તો આ ઘોડી તો ભાટિયાની, આ એ રેસમાં જ ઉતરવાની છે. આમણી બધી ઘોડીઓ આવી ગઈ છે, આ એ ભાટિયાની. વારે વાહ, અહીંથી પછી બહાર આડી એમ ને. હજુ ખેર બહાર આડી પલવા કાપીને આવ્યું ભાઈ. કઈ ઘોડા વરી દો ગાડીઓ પાસે હો ને જે પ્રમાણે ફાવતું હોય એ પ્રમાણે બાંધ્યા હે, કઈક વરી દો હમણાં છાંયે બાંધ્યા. રામ 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 રામ. કોવા છેરી લઈ આવી ભાઈ એમને. હા હા. હવે જો મહિના ઘોડીઓને ચોકણા જડવા હવે જો વછેરી ઘોડી છે ભાટિયાની ફળવારભાઈની, હે જો આંગળી સમાન કરીએ અને હવે ધીરે ધીરે જો પઠોય કરીએ ગરમ બધું આંગળી. હવે પટ્ટો જો ને આ કીએ છે લગભગ તો આ જ પટ્ટો થાય જાય થી આમને સીધે સીધો સામે સામું આ પટ્ટાનું, એટલે પછી આંગળી જો બધા હવે હરાળા ધીરે ધીરે સૌ સૌની ઘોડીઓ મળીએ સમાન કરવાનું બધો થાય હરાળો જ આંગળી. તારી વારી લેનું પીરું હે ભરત ભાઈ જરિયલ. આ છે આપણે ભાટિયાની ઘોડી રબારીભાઈ ની ભાઈ, અને હાલમાં બહુ સારી ઈદો આંગળી મેદાનમાં ઉતરી એટલે આંગળી તમને હાલ દેખાડી હોય. હાલો ભાઈ મેદાનમાં ઉતારવી ને આંગળી. હા સમાન થાય એટલી વાર નહીં.
ઓરા ભાઈ જેન કમ્પ્લીટ બધું નામ શું છે ઘોડા નું? નાગરાજ. નાગરાજ વાહરી ભાઈ વાટિયા ની હો રોહિત ભાઈ રાયા એમને હવે જો નાકોટા ને પડકારા સાથે જો ને મણિયારા ના તાલમાં જે જે ફુલેકાવના અને વરઘોડાવના ઘોડા છે ને એ ભાઈ ઉતરા છે મેદાનમાં અને પબ્લિક ફરતી ગોઠવાઈ ગઈ છે. હો ભાઈ ઘોડાઓનો ડાન્સ જેવો ઘોડા ઉતરા મેદાનમાં એટલે Thank you.
જાઓ, બધી તૈયારીઓ થાય છે ભાઈ ઘરો રેસ ની, ડબલ સવાર નો જે છે ને એ રેસ ની હવે તૈયારી થાય. જાઓ હો હો ના કોણા બધા પોતપોતાના કોણા લઈ અને બાઉન્ડ્રી ઉપર આવી ગયા છે. જો પબ્લિક એ બધી મંડી છે ગોઠવા વાય, એક પછી એક બધા જવાય, એમને મારું થઈ ગયું. દિને દી જગ્યાએ મેળા આવે ને કે આપણે અહીંથી દર્શન જોવાની ભારી મજા આવશે, એવી રીતના બધા ગોઠવાઈ ગયા છે. જો આમનો ટાંકી આવી ગયો છે, ઘરાનો સુપરસ્ટાર કહેવાય લ્યો ને, પોરબંદર ડિસ્ટ્રિક્ટનો ટાંકી, તેજલ ફાર્મનો અજીતભાઈનો ઘોડો છે, બહુ જ સારો. અને ઘરો રેસમાં ભાઈ નંબર કાઢવામાં બહુ એવી રેસ હોય કે એની મૂકો હોય નંબર, બાકી નંબર કાઢી જ જાય. એક પછી એક એમને બધે બધા ઘોડા પોતપોતાની રીતે ગોઠવા થાય. હજી એમ તો બાકી છે આવવાના થોડાક. હાલો એવો થઈ ગયો, હવે તૈયારી બધી કમ્પ્લીટ. હવે હો હોના ઘોડા જો બધે ગોઠવી દીધા છે, જેને જેને ઘરો રેસમાં ભાગ લેવાનો હોય જો બધા હો હોની રીતે ગોઠવાઈ ગયા. અને હમણાં કાર્યકર્તા એ બધા ખડે પગે છે ભાઈ, રેસ કરવી તો અઘરી વસ્તુ, એ બધું મેનેજમેન્ટ કરવું હોય તો. હવે ચાલુ થઈ છે રેવલ રેસ, અને રેવલ રેસમાં જો ટોટલ 3 રાઉન્ડ થયા હતા, 2 રાઉન્ડ પહેલાં કર્યા, એમાં જે જે વિનર નીકળી હતી ઘોડી એનો પછી કર્યો 3rd રાઉન્ડ, એટલે કે ફાઇનલ રાઉન્ડ. પછી ફાઇનલ રાઉન્ડમાં જે જીતી એ થાય છે વિનર ઘોષિત થાય. હવે જો એક પછી એક રાઉન્ડ ક્યાં થાય ચાલુ એમના. હાલો જો હવે થાય છે પાટી દોડ, જે ફાઇનલ રાઉન્ડ છે એ પાટી દોડનો શરૂ થાય છે. હવે જો બધા અહોના ઘોડા લઈ અને પઠ્ઠે જાય છે, એક પછી એક તો બધા મંડા છે હાલવા. હમણો તેજલ ફાર્મનો નવો ઘોડો આવે છે, પાટી દોડમાં ઉતરે છે. જો ઓકે હાર્દિકભાઈ, શું છે નામ ઘોડાનો? વાહ ટીલિયો એમ ને, ધોળમાં. હા વાહ ઘોડો, વાહ ભાઈ વાહ, ઓખાનો ઘોડો. હા રામભાઈ, હા હાલો, ઘોડો ઉતારવાનો હો નાગરાજ, ધનરાજ એમ ને, એમ રાઈડરે જાય છે બધા, રાઈડરમાં ઉત્સાહ જબરો છે. અને જો હમણાં પબ્લિક એ જ્યાં ફાઇનલ રાઉન્ડનો એન્ડ થતો હોય ત્યાં પૂકી ગઈ પબ્લિક એ બધી ભાઈ, ધનરાજ એમ ને, વાહ ભાઈ વાહ. હાલો હવે જો પાટી દોડ એટલે કે ધોળ એકદમ કિસ્મે કિતના દમ, જી મોર ધોળીને ભૂગો એ જીતો ભાઈ આમાં દીવું છે. તો જો હવે ધોળનો પહેલો રાઉન્ડ ચાલુ થયો છે. હા હા હા, જોતા ઘોડા પર ડમરી ચડાવતા આવે ભાઈ, ઘમસાણી બોલાવતા આવે.
ચલો પાટી દોડ રાઉન્ડ 2 આવી ગયો છે હો ભાઈ, પહેલા રાઉન્ડમાં બાકી રહી ગયા એનો વારો આવ્યો છે હવે. એ નિયમાથી ઇશારો જડતા છૂટી ગયા બધા ઘોડા, ડમરી ચડાવતો. હાલો જો હવે ફાઇનલ પાટી દોડનો જે ફાઇનલ રાઉન્ડ છે એના ઘોડા જોઈતા હે ભાઈ. એ ઘોડા હાવ ડમરી ચડાવતા આવે દાદા. ચલો હવે જો શરૂ થયો છે ઈનામ વિતરણ કાર્યક્રમ, જેનો જેનો જે જે રેસમાં જેનો જેનો નંબર આવ્યો એને ઈનામ વિતરણનો કાર્યક્રમ શરૂ થઈ ગયો. તો આપણે એના આ છે જરાક નજર મારી લઈ. બસલી તારું જે આ કાર્ય કરાય કઈ